સૌ પ્રથમ નજર કરીએ એક મહત્વના સમાચાર પર. તો કચ્છના આદિપુરની કોલેજમાં યુવકને છેડતી કરવી ભારે પડી છે. છેડતી કરનાર યુવકને યુવતીઓએ મળીને મેથી પાક ચખાડ્યો હતો. આ ઘટનાની જાણ થતા પોલીસકર્મીઓ દોડી આવ્યા હતા. પોલીસકર્મીઓ છોડાવવા આવતા યુવતીઓમાં રોષ જોવા મળ્યો હતો. યુવતીઓએ પોલીસ ફરિયાદ ન કરવાની હઠ કરી હતી. યુવકને માર મારતા પોલીસકર્મીઓ અને યુવતીઓ સામસામે આવી હતી. તો ઉલ્લેખનીય છે કે આ જ પ્રકારે જ્યારે યુવતીઓ હિંમત બતાવશે ત્યારે આ પ્રકારની જે ઘટનાઓ બનતી હોય છે, કોઈ પણ છોકરાઓ છોકરીઓની છેડતી કરતા હોય અથવા તો તેમના સાથે બળાત્કારની કોઈ પણ જે આ ઘટના થતી હોય છે, ત્યારે યુવતીઓ જો આ રીતે સામે પ્રહાર કરે ત્યારે જ આ પ્રકારની ઘટનાઓ થતી અટકશે. તો પોલીસ સામે પણ આક્રોશ જોવા મળ્યો છે યુવતીઓનો, અને યુવતીઓએ ભેગા મરીને અને આ જે યુવક હતો તેને મેથી પાક ચખાડ્યો હતો. છેડતી કરનારને બરાબરનો મેથી પાક મળ્યો છે. તો આ રીતે જ યુવતીઓએ હિંમત ભેગી કરીને અને સામે લડવું પડશે, તો જ તેમનો બચાવ થશે. કારણ કે દરેક જગ્યા પર પોલીસ બચાવવા માટે આવી શકે તેવું જરૂરી નથી હોતું. આ વિશે વધુ માહિતી મેળવીએ અમારા સંવાદદાતા ભરતસિંહ ચૌહાણ પાસેથી. ભરતસિંહ, જે રીતે આ યુવતીઓએ એક થઈને અને સામે હિંમત કરી અને તેને મેથી પાક ચખાડ્યું છે યુવકને, આ જ રીતે જો ઘટનાઓ બનશે તો જ યુવતીઓ બચી શકશે, શું વધુ માહિતી? ચોક્કસથી કહી શકાય કે હૈદરાબાદની રેપ ઘટના બાદ જાણે કે દેશની યુવતીઓમાં એક આક્રોશ હોય તે રીતે આજરોજ કચ્છમાં આદિપુર તોલાણી કોલેજની અંદર એક રોમિયોને 3 થી 4 જેટલી યુવતીઓએ મીઠી પાક ચખાડ્યો હતો. ચોક્કસથી કહી શકાય કે રોમિયો દ્વારા જે યુવતીની કનડગત કરવામાં આવતી હતી ત્યારબાદ આ યુવતીઓ રણચંડી બની હતી ને રોમિયોને ચોક્કસથી મેથી પાક પર ચખાડ્યો હતો. ત્યારબાદ જે એક ઝઘડો વકરતા ત્યાં કને સ્થાનિક પોલીસ પહોંચી હતી, પરંતુ યુવતીઓનો આક્રોશ એટલો ચરમસીમાએ હતો કે પોલીસને પણ યુવકને સુપ્રત કરવાની તેઓએ ના પાડી દીધી હતી ને માત્ર FIR ન કરીને પોતે જ ન્યાય કરવાની એક ધ્યેય સાથે જાણે કે યુવકને માર માર્યો હોય તેવી રીતની વાત અહીં કને આવી રહી છે. ચોક્કસથી કહી શકાય કે યુવક સાથે મારપીટ કરીને પોતે જ પોતાનો ન્યાય મેળવી લેવા માટે યુવતીઓ જાણે કે પોલીસ સામે પણ આક્રોશ સાથે લડી લેવા માટે મજબૂર બન્યો તેવું એક અત્યારે વાક્ય પણ જોવા મળી રહ્યો છે. ત્યારે ચોક્કસથી કહી શકાય કે જેવી રીતે દેશમાં રેપની ઘટનાઓ બની રહી છે ત્યારે આ કચ્છની જે યુવતીઓએ પોતા માટે જે પોતાને ન્યાય માટે યુવકને માર માર્યો છે તેવી રીતે તમામ યુવતીઓ જો પોતા માટે લડત આપશે તો ચોક્કસથી આવા જે રેપિસ્ટો હશે તેમને પણ એક સબક મળી રહેશે. જી 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 જી, આભાર ભરતસિંહ માહિતી આપવા બદલ. તો યુવતીઓએ આ રીતે જ પોતાની જાત માટે લડવું પડશે તો જ તેઓ બચશે. જે રીતે આજે યુવતીઓએ જે યુવકને મેથી પાક ચખાડ્યો, આ જ શીખ દરેક યુવતીએ લેવા જેવી છે.